વિદ્યાર્થી મિત્રો હું અપૂર્વ ચૌહાણ સ્વનિર્ભર પ્રાથમિક શાળા દાહોદથી હવે આપણે ત્રીજા ચેપ્ટરમાં આગળ વધીએ તો ત્રણ પોઈન્ટ પાંચ સ્વાધ્યાય એમાં પહેલો પ્રશ્ન છે નીચેનુંમાંથી કયું વિધાન સાચું છે એટલે કે આપણે ખરા છે કે ખોટા તે લખવાનું છે હવે આપણે જોઈએ પ્રશ્ન એકમાં પહેલું જો કોઈ સંખ્યા ત્રણથી વિભાજ્ય હોય તો તે નવથી વિભાજ્ય હોય મિત્રો આ વિધાન સાચું છે કે ખોટું તો આ વિધાન મિત્રો ખોટું છે કેમ કે જો કોઈ સંખ્યા ત્રણથી વિભાજ્ય હોય તો તે નવથી વિભાજ્ય હોય એ જરૂર નથી કારણ કે એ જ સંખ્યા ત્રણથી વિભાજ્ય હોઈ શકે જેના અવયવો હોય અને નવ એ ત્રણનો અવયવ નથી એટલે મિત્રો આ વિધાન અસત્ય છે એટલે ખોટું છે આ જો એવું કહેવામાં આવે કે જો એક સંખ્યા નવથી વિભાજ્ય હોય તો તે ત્રણથી ચોક્કસ વિભાજ્ય હોય તો આ વિધાન સાચું છે કારણ કે નવનો અવયવ ત્રણ મળે છે એટલે આપણે કહી શકીએ કે આપેલી સંખ્યા વડે જે સંખ્યાને વિભાજિત કરી શકાય એટલે કે ત્રણ વડે નવને વિભાજીત કરી શકાય છે માટે જે સંખ્યા નવ વડે વિભાજ્ય છે તે ત્રણ વડે પણ વિભાજ્ય હશે હવે આગળ જોઈએ તો એક સંખ્યા અઢારથી વિભાજ્ય હોય તો તે ત્રણ અને છ બંનેથી વિભાજ્ય હોય તો મિત્રો આ વિધાન કેવું છે આ વિધાન સાચું છે આપણે હમણાં આગળ જ જોયું કે અઢારને અઢારના વયો ત્રણ અને છ બંને છે માટે આપણે અઢારથી જે વિભાજ્ય હોય તે ત્રણ અને છ બંનેથી વિભાજ્ય હોય હવે જોઈએ જો એક સંખ્યા જો એક સંખ્યા નવ અને દસ બંનેથી વિભાજ્ય હોય તો તે નેવુંથી વિભાજ્ય હોય તો આ વાત કેવી છે મિત્રો આ વાત સાચી એક સંખ્યા નવ અને દસ બંનેથી વિભાજ્ય હોય તો તે નેવુંથી પણ વિભાજ્ય હોઈ શકે કારણ કે આપણે એવું કહી શકીએ કે જો સંખ્યાઓને સ અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગી શકાય તો તે સંખ્યાને સ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર વડે પણ ભાગી શકાય હવે આગળ વાત કરીએ જો બે સંખ્યા સ અવિભાજ્ય હોય તો તેમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે હવે આ વાત કેવી છે મિત્રો તો આ વાત એ ખોટી છે જો એનું કારણ લઈએ તો બે સંખ્યાઓનો સામાન્ય અવયવ એક હોય તો તે બે સંખ્યાઓ સ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય તેથી જરૂરી નથી કે બેમાંથી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા જ હોય જો ચાર અને નવ એ સ અવિભાજ્ય સંખ્યા છે છતાં તેમાં કોઈ પણ એક ચાર અને નવની વાત લઈએ તો તેનામાંથી કોઈ પણ એક એ અવિભાજ્ય સંખ્યા નથી એટલે આ વિધાન ખોટું છે ત્યારબાદ ચારથી વિભાજ્ય બધી જ સંખ્યાઓ આઠથી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ તો આ વિધાન ખોટું આગળ આપણે જોયું હતું કે ચારથી વિભાજ્ય બધી સંખ્યા આઠથી વિભાજ્ય હોય એ જરૂરી નથી પણ આઠથી વિભાજ્ય બધી સંખ્યાઓ ચારથી વિભાજ્ય હોઈ શકે આ વિધાન સાચું છે આપણે અવયવવાળામાં આગળ જ જોયું હતું આગળ જોઈએ તો જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજીત કરે તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણ વિભાજીત કરી શકે તો આ વિધાન કેવું છે આ વિધાન સાચું છે કે જો કોઈ સંખ્યા દાખલા તરીકે લઈએ સાત સાત વડે એકવીસને અને સાત વડે પાંત્રીસને ભાગી શકે તેથી સાત વડ્યા બંને સંખ્યાઓના સરવાળા એકવીસ વત્તા પાંત્રીસ કરીએ તો છપ્પન થાય તો એને પણ આપણે સાત અઠાત છપ્પન એ રીતે ભાગી શકીએ એટલે આ વિધાન કેવું છે સાચું છે મિત્રો આગળ જોઈએ જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરે છે તો આ વિધાન મિત્રો આપણે કેવું છે આ વિધાન ખોટું છે કારણ કે જો દસ અને ચારના સરવાળાને એટલે કે ચૌદને સાત વડે ભાગી શકાય પણ અલગ અલગ સંખ્યા દસ અને ચારને સાત વડે ભાગી શકાતો નથી તેથી આ વિધાન કેવું છે ખોટું છે હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ આગળનું જોઈએ તો આગળનામાં આપણી પાસે છે અહીંયા કે અહીં સાહીઠને માટે બે જુદા જુદા વૃક્ષો આપ્યા છે એટલે કે સાહીઠના આપણે અવયવ પાડીએ તો છ દામ સાહીઠ તો છના પણ ભાગ પડે છ ને બે તરી એટલે કે અહીંયા શું આવશે મિત્રો ત્રણ બે તરી છ અહીંયા આવી રીતે દસના પણ ભાગ પડે દસ પાંચ પાંચ દુ દસ એટલે અહીં શું આવશે બે એ જ રીતે બીજું જોઈએ તો ત્રીસ ત્રીસને કેટલા વડે ભાગ ગુણીએ તો સાહીઠ થાય તો ત્રીસ દુ સાહીઠ એટલે અહીંયા બે આવશે હવે ત્રીસના ભાગ પડીએ તો દસ તરી ત્રીસ અને દસના કયા બે ભાગ પડે તો પાંચ દુ દસ આ રીતે આપણે કોઈપણ સંખ્યાના વૃક્ષ બનાવી શકીએ અહીં છે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી તો અવયવ એક અને સંખ્યા એક પોતે આ બંને સંખ્યાઓનો સ અવિભાજ્ય સંખ્યાના સં વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં કરવામાં આવતો નથી એટલે કે જવાબ શું આવશે મિત્રો અહીંયા આપણી પાસે એક હવે અહીં છે ચાર અંકોની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો તો એ આપણે નોટબુકમાં જોઈએ હવે ચાર અંકની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો તો ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ બને તો ચાર અંકની મોટામાં મોટી સંખ્યા બને નવ હજાર નવસો નવ્વાણું હવે એને અવિભાજ્ય અવયવની રીતે આપણે તેના શું કરવા પડે મિત્રો તો ભાગ પાડવા પડે તો અવિભાજ્ય અવયવની રીતે આપણે રજૂ કરીએ તો આ રીતે આપણે ભાગાકારની રીતે તો બે વડે ભાગ ન ચાલે એટલે ત્રણ વડે ત્રણ તરી નવ ત્રણ તરી નવ ત્રણ તરી નવ અને ત્રણ તરી નવ એટલે કે ત્રણ હજાર ત્રણસો તેત્રીસ હવે ત્રણ વડે પાછો ભાગ ચાલે ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ એટલે કે એક હજાર એકસો અગિયાર હવે અગિયાર વડે ભાગ ચાલીએ કારણ કે પાંચ અને સાત વડે ભાગ ચાલેને આપણને ખબર છે કે અવિભાજ્ય સંખ્યાઓ વડે જ આપેલી સંખ્યાઓને ભાગી શકાય તો પાંચ અને સાત વડે તેનો ભાગ ચાલે નહીં એટલે સીધો અગિયાર વડે ચલાવીએ તો અગિયાર એકા અગિયાર હવે અહીંયા લઈએ તો ભાગ ચાલે નહીં એટલે ભાગ ન ચાલેની શું હવે બે સંખ્યા પછી અગિયાર એકા અગિયાર હવે આગળ જો ભાગ ચલાવીએ તો એકસો એકનો એકસો એક સિવાય કોઈ સંખ્યા સાથે ભાગ ન ચાલે એટલે એકસો એક એકા એકસો એક તો તેના અવિભાજ્ય અવયવ કયા પડે છે મિત્રો નવ હજાર નવસો નવ્વાણુંના અવયવો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર ગુણ્યા એકસો એક આ તેના અવિભાજ્ય અવયવો થયા હવે જોઈએ પ્રશ્ન પાંચ પ્રશ્ન પાંચ છે આપણી પાસે કે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા લખો પાંચ અંકની નાનામાં નાની સંખ્યા અને તેને અવિભાજ્ય અવયવ સ્વરૂપે અવયવ સ્વરૂપે રજૂ કરો એવું કીધું છે એટલે કે આપણે તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાનું તો પાંચ અંકની નાનામાં નાની સંખ્યા કઈ થઈ મિત્રો જો કોઈ બી પાંચ કે કોઈ પણ સંખ્યા માટે એવું કીધું કે નાનામાં નાની સંખ્યા તો આપણે એકથી શરૂઆત કરવાનું અને પાંચ અંક છે એટલે કે ત્રણ ચાર અને આ પાંચ અંકની સંખ્યા થઈ એટલે કે દસ હજાર દસ હજાર એ પાંચ અંકની નાનામાં નાની સંખ્યા છે હવે તેને આપણે ભાગાકારની રીતે ભાગ પાડી અને આપણે તેના અવિભાજ્ય અવયો લખવાના છે તો એક હજાર સોરી દસ હજાર હવે આપણે તેનો બે વડે ભાગ ચલાવીએ કારણ કે કોઈપણ સંખ્યાના અંતમાં ઝીરો હોય તો તે બે વડે નિશેષ ભાગી શકાય એ આપણે આગળ એનામાં જોયું હતું કે બે પંચા દસ પાછળના ત્રણ ઝીરો હવે હજી પણ બે વડે બે પચાસના અડધા થશે પચીસ દુ પચાસ પાછળના બે શૂન્ય હજી પણ બે વડે ચાલશે બે એકા બે બે દુ ચાર એક વધ્યો બે પંચા દસ શૂન્ય બે વડે કારણ કે પાછળ શૂન્ય છે બે છંગ બાર બે દૂ ચાર બે પંચા દસ હવે અહીંયા મિત્રો પાછળ પાંચ છે એટલે આપેલી સંખ્યાના અંતમાં જો પાંચ હોય તો આપણે એને પાંચ વડે ભાગીએ તો સરળતાથી તેને નિશેષ ભાગી શકાય એટલે કે પાંચ એકા પાંચ એક વધ્યો બાર થયા પાંચ દુ દસ એક વધ્યો પાંચ બે વધ્યા પાછું પાછું પચીસ હવે પાંચ વડે પાછો ભાગ ચાલશે પાંચ દુ દસ બે વધ્યા પાછું પાછું પચીસ પચીસ પંચા એકસો પચીસ પાંચ વડે ચલાવીએ તો પાછું પાછું પચીસ અને પાંચ એકા પાંચ એટલે કે દસ હજારના અવિભાજ્ય અવયવો કયા પડે છે તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે ચાર વાર બે અને ચાર વાર પાંચ આ તેના અવિભાજ્ય અવયવો છે હવે આ આવી જ રીતના કેટલાક દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના રહેશે